સાબરકાંઠા વિસ્તારના યુવાનોમાં એકતા વધે અને યુવાઓનું સંગઠન મજબૂત થાય એવા શુભ આશયથી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકા પંચાયત સભ્ય મહેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અરિયાણા ગામના ગ્રાઉન્ડ પર યોજાયેલી ફાઇનલ મેચમાં પિંજરત 11 ચેમ્પિયન થઈ હતી. બરબોઘન તાલુકા પંચાયત સીટના સભ્ય મહેશભાઈ શંકરભાઈ પટેલ ઉર્ફે બબલાભાઈ દ્વારા કરવામાં આવેલા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાંઠા વિસ્તારના પિંજરત, કુંકણી, અંભેટા, અરિયાણા, લવાછા, ડભારી, દિહેણ, ખોસાડિયા સહિતના ગામોની 16 ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી ટુર્નામેન્ટની રવિવારના રોજ ફાઇનલ મેચ યોજાઈ હતી. કુંકણી અને પિંજરત વચ્ચે યોજાયેલ મેચમાં કુંકણી 11 ટોસ જીતી પિંજરત 11 પ્રથમ બેટિંગમાં ઉતારી હતી, જેમાં 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. જોકે તેની સામે કુંકણી 11 144 રન બનાવી ઓલઆઉટ થઈ જતા પિંજરત 11 ભવ્ય વિજય થયો હતો. શું કહે છે આયોજકો, સાંભળો એમના જ મુખેથી. અને આવનારા બરબોધન તાલુકા પંચાયત સીટ, અંબેડા તાલુકા પંચાયત સીટ અને પિંજર તાલુકા પંચાયત સીટ, ટોટલ 16 ગામોની ટીમોનું એક આયોજન કર્યું હતું. આપણી આપણા વિસ્તારના કાંઠા વિસ્તારમાંથી કોઈ બી આગળ વધે અને એના માટે મારા ખૂબ પ્રયત્નો છે. એમના માટે હું પોતાની ખેલદીલી બતાવી અને એને હું આગળ વધવાનો મારો એક ભાવ છે. અને બધા સારી રીતે શાંતિપૂર્વક રહે અને સફળ થાય. અહીંયા ટોટલ 16 ટીમે ભાગ લીધો હતો. એમાં પિંજરનો વિજય થયો છે અને કુંકણીની હાર થઈ છે. મેચમાં ઉપસ્થિત ધારાસભ્ય મુકેશ પટેલ, 84 ધારાસભ્ય ઝંખનાબેન પટેલના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી, જ્યારે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધી મેચની ટ્રોફી ઉપસ્થિત સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, માજી ઉપપ્રમુખ અરવિંદ પટેલના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલે આવી ટુર્નામેન્ટ તમામ જિલ્લામાં પંચાયત દીઠ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. રસિક પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.